नमस्कार विद्यार्थी मित्रों, नवयुग शाळामांथी अंग्रेजीना लेक्चरनी अंदर आपનું સ્વાગત છે. ધોરણ 12 ની અંદર આપણે હાલમાં શીખી રહ્યા છીએ યુનિટ નંબર 1. કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો. આવો પાઠ છે મિત્રો. ઘણા પેરેગ્રાફ આપણે 12 પેરેગ્રાફ ભણી ચૂક્યા છીએ અને ટ્રુ ફોલ્સ પણ ભણી ચૂક્યા છીએ. હવે આજના લેક્ચરની અંદર આપણે શોર્ટ નોટ વિશે અભ્યાસ કરીશું. પહેલી શોર્ટ નોટ આજે શીખીશું મિત્રો. શોર્ટ નોટનું નામ છે લેંગ્વેજ યુઝડ ઇન ધીસ રીડ, કેન યુ ઇન્સ્ટોલ લવ. આવું શોર્ટ નોટનું નામ છે. લેંગ્વેજ યુઝડ ઇન ધીસ રીડ એટલે કે આ જે પાઠ છે તેમની અંદર ભાષાનો ઉપયોગ, લેંગ્વેજ એટલે જે ભાષાનો ઉપયોગ થયો છે તે, એટલે કે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો, એ નામનો જે પાઠ છે તેમની અંદર કઈ પ્રકાર કયા પ્રકારની ભાષાનો ઉપયોગ થયો છે. તો એ આપણે તમને ખબર છે કે કમ્પ્યુટરની ભાષાનો ઉપયોગ આમની અંદર કરવામાં આવ્યો છે. તો એમના આધારે આપણે નોંધ તૈયાર કરવાની છે મિત્રો. એમના ક્લૂઝ જોઈ લઈએ. કુલ આપણને 6 ક્લૂઝ આપવામાં આવ્યા છે. પોઈન્ટ છે, પોઈન્ટના આધારે આપણે છે નોંધ તૈયાર કરવાની છે. એમનો ફર્સ્ટ પોઈન્ટ છે હુજ ડાયલોગ ઇઝ પ્રેઝન્ટ ઇન ધીસ ચેપ્ટર. હુજ એટલે કોના કોના, ડાયલોગ એટલે કે સંવાદ, ઇઝ પ્રેઝન્ટ, પ્રેઝન્ટ એટલે હાજર, પણ અહીંયા આપણે રાખવો ગોઠવો એવું રાખશું ઇન ધી ચેપ્ટર, આ ચેપ્ટર ની અંદર કોનો સંવાદ રજૂ કરવામાં આવ્યો છે. તો આપણને પ્રથમ જે ક્લૂઝ છે એમનો જવાબ આપણને ઓલરેડી ખબર છે કે એક કસ્ટમર છે એટલે કે ગ્રાહક છે, અને બીજો ગ્રાહકને સેવા પૂરી પાડનાર જે પ્રતિનિધિ છે તે એટલે કે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ, એ બંનેનો સંવાદ આ પાઠની અંદર રજૂ કરવામાં આવ્યો છે. તો આપણે એમના માટેનો ક્લૂઝ છે એના આધારે આપણે જવાબ લખીશું. પ્રથમ ક્લૂઝ સમજી લઈએ મિત્રો કે હુઝ ડાયલોગ ઇઝ પ્રેઝન્ટ ઇન ધીસ ચેપ્ટર, આ ચેપ્ટર ની અંદર કોનો સંવાદ રજૂ કરવામાં આવ્યો છે. તો કસ્ટમર અને કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ આ બંનેનો સંવાદ રજૂ કરવામાં આવ્યો છે. ત્યાર પછી સેકન્ડ ક્લૂઝ છે વોટ રોલ ઇઝ ગીવન ટુ ધેમ, આમની અંદર તેમને શેનો રોલ આપવામાં આવ્યો છે. વોટ રોલ ઇઝ ગીવન ટુ ધેમ, જે પાઠ છે તેમની અંદર તેમને શેનો રોલ આપવામાં આવ્યો છે, શેમનું નાટક ટૂંકમાં એને ભજવવાનું છે એવું મતલબ થાય. તો એક કસ્ટમર છે જે ગ્રાહક છે જે ઘાયલ થયેલો છે, ટૂંકમાં કોઈ બાબતથી હર્ટ થયેલો છે, નિરાશ થયેલો છે, તો એમને છે એ શું પ્રેમને ઇન્સ્ટોલ કરવો છે, ટૂંકમાં પોતાની અંદર પ્રેમ છે એ લાવવો છે અને અન્યને આપવો છે, અન્યને પણ પ્રેમ કરવો છે. તો પોતાને શું કરવું જોઈએ એ માટેનો છે બંને વચ્ચેનો રોલ છે, કે એકને છે એ પ્રેમ કઈ રીતે કરવો તે શીખવવાનું છે અને અન્યને છે એને પ્રેમ કરવાનો છે. ટૂંકમાં એમના વિશેનો રોલ એ બંનેને આપવામાં આવ્યો છે. ત્યાર પછી આવશે ત્રીજો ક્લૂઝ વોટ આર ધ પ્રોગ્રામ્સ રનિંગ નાવ એન્ડ વોટ ડુ ધે સીમ. હવે પાઠને આધારે આપણે લખવાનું છે કે વોટ આર ધ પ્રોગ્રામ્સ રનિંગ નાવ, હાલમાં કયા કયા જે પ્રોગ્રામ છે એ શરૂ છે, એન્ડ વોટ ડુ ધે સીમ અને તે શું દર્શાવે છે, સીમ એટલે શું દર્શાવે છે ટૂંકમાં. તો આપણને ખબર છે કે જ્યારે ગ્રાહક છે કસ્ટમર એ પ્રેમને ઇન્સ્ટોલ કરે છે ત્યારે કયા કયા પ્રોગ્રામ શરૂ છે, તો એ ભૂતકાળના દુઃખો છે, પોતાના વિશેના નિમ્ન વિચારો છે, ત્યાર પછી છે દ્વેષ કે વેરભાવ અને ગુચ્છો કે ચીડ, આવા પ્રોગ્રામ છે એ હાલમાં શરૂ છે, અને વોટ ડુ ધે સીમ અને તે શું દર્શાવે છે, તો આ બધા પ્રોગ્રામ છે એ નેગેટિવ પોઈન્ટ છે અને નેગેટિવ પોઈન્ટ છે એ લવને ઇન્સ્ટોલ થતા અટકાવે છે એવું એ દર્શાવે છે, કે આ જે નકારાત્મક બાબતો છે એમને દૂર કર્યા પછી જ પ્રેમ છે ઇન્સ્ટોલ થઈ શકશે. હવે ત્યાર પછીનો ક્લૂઝ છે મિત્રો વિચ પ્રોગ્રામ્સ આર ઓટો ઇન્સ્ટોલ્ડ આફ્ટર લવ એપ્સ ઇઝ ઇન્સ્ટોલ્ડ. વિચ પ્રોગ્રામ્સ એટલે કે કયા કયા પ્રોગ્રામ્સ આર ઓટો ઇન્સ્ટોલ, ઓટો એટલે કે આપોઆપ ઇન્સ્ટોલ થઈ જશે, આફ્ટર એટલે કે પછી, લવ એપ્સ ઇઝ ઇન્સ્ટોલ, લવ છે એ ઇન્સ્ટોલ થયા પછી એવા કયા કયા પ્રોગ્રામ છે જે પોતાની રીતે આપમેળે છે ઇન્સ્ટોલ થઈ જશે. તો એકવાર લવ ઇન્સ્ટોલ થઈ જાય ત્યાર પછી એમના મેળે આવતું એ સ્માઇલ છે એટલે કે સ્મિત છે એ ઓટોમેટિક આવે છે એમની સાથે, અને ભૂતકાળના જે દુઃખો છે એ ઇરેઝ એટલે કે દૂર થઈ જાય છે. ઉપરાંત પ્રેમની સાથે હુફ, સંતોષ, શાંતિ આવી તમામ બાબતો છે એ હારવાર ઇન્સ્ટોલ થાય છે, ઓટો ઇન્સ્ટોલ થાય છે. એટલે વિચ પ્રોગ્રામ્સ ની અંદર તેમના સંતોષ, હુફ, પ્રેમ આ બધાના નામ આવશે મિત્રો. ત્યાર પછીનો પાંચમો ક્લૂ છે વોટ આર ધ રિક્વાયરમેન્ટ્સ ફોર અપગ્રેડિંગ લવ એપ્સ. વોટ આર ધ રિક્વાયરમેન્ટ્સ, રિક્વાયરમેન્ટ્સ એટલે કે જરૂરિયાતો ફોર અપગ્રેડિંગ લવ એપ્સ, લવ છે એમને અપગ્રેડ કરવા માટેની જરૂરિયાત શું છે,
કઈ જરૂરિયાત છે તો આપણને ખબર છે કે લવ ને એકવાર ઇન્સ્ટોલ કરી લીધો એ ફક્ત કેવો પ્રોગ્રામ થશે બે જ પ્રોગ્રામ થશે એટલે કે ચાલુ પ્રોગ્રામ થશે પરંતુ જો તમારે એને અપગ્રેડ કરવો હશે તો અન્યને પ્રેમ કરવો પડશે સૌપ્રથમ શું કરું પ્રેમ ઇન્સ્ટોલ થઈ ગયા પછી તેમને વારંવાર અપગ્રેડ કરવો પડશે એટલે કે એમને વહેંચતા રહેવું પડશે અન્યને પ્રેમ કરશો તો જ તમારો પ્રેમ છે અપગ્રેડ થતો રહેશે ત્યાર પછીનો છઠ્ઠો ક્લુ છે વોટ ઇઝ ધ એરર મેસેજ વાઇલ ઇન્સ્ટોલિંગ લવ એપ્સ જ્યારે લવ એપ્સ છે એટલે ટૂંકમાં લવ ઇન્સ્ટોલ થઈ રહ્યો હોય છે ત્યારે એ ભૂલવાળો મેસેજ શું આવે છે ટૂંકમાં કયો ભૂલવાળો મેસેજ આવે છે તો એમના માટે પણ આપણે પાઠની અંદર જોયું કે પ્રેમ છે એ ફક્ત અહીંયા એક્સટર્નલ એટલે કે અન્ય વ્યક્તિઓ માટે શરૂ થયો છે અને તમારા માટે નહીં એ આંતરિક ભાગો પર આંતરિક જે અંગભૂત ઘટકો છે એમની ઉપર શરૂ થયો નથી ફક્ત બાહ્ય પ્રોગ્રામ બન્યો છે આવો ભૂલ ભરેલો મેસેજ આવે છે આમ છ છ ક્લુઝ ને આધારે આપણે નાનકડી નોંધ મેં અહીંયા તૈયાર કરી રાખી છે મિત્રો જોઈ લઈએ સૌ પ્રથમ નોંધ તો એમની અંદર છે ધીસ રીડ ઇઝ ફૂલ ઓફ કમ્પ્યુટર રિલેટેડ ટેકનિકલ વર્ડ્સ ધ રોલ ઓફ કસ્ટમર અ હાર્ડ પર્સન હુ વોન્ટ્સ ટુ બી નોર્મલ અગેન એન્ડ ધ કસ્ટમર રેપ્રેઝેન્ટેટિવ હુ ઇઝ કન્સલ્ટિંગ હિમ રેપ્રેઝેન્ટ્સ ઇઝ ધ સાયકોલોજિસ્ટ ઓર અ કન્સલ્ટન્ટ ગિવિંગ હિમ કન્સલ્ટન્સી ઓર ટ્રીટમેન્ટ અ હ્યુમન્સ હિયર ઓર ધ કમ્બાઇન્ડ ફિલિંગ એન્ડ emotions of a human's being are mentioned as the operating system in the chapter. Love is mentioned as a useful and most needed program which is to be installed on the heart. Programs running now are past hurt, low esteem, grudge and resentment are currently running in the heart and they seem to be the reason for the stoppage of the love installing on the heart. After the programs Love X is successfully installed, it will auto install some needy programs like Smile EXE. It will upgrade the version of her Esteem X from low to high. It will also install Peach, Contentment, Warmth programs along with installing for upgrading the programs Love X. You must connect its server from your heart to other people's heart. And while installing Love X, the error is Love Programs is set up to run on external hearts but has not yet been run on internal components. આ પ્રકારની નોંધ છે મિત્રો હવે ક્લુઝ ને આધારે જોઈએ તો પ્રથમ ક્લુઝ છે હુઝ ડાયલોગ ઇઝ પ્રેઝન્ટ ઇન ધીસ ચેપ્ટર આ ચેપ્ટર ની અંદર કયા કોના વચ્ચેનો સંવાદ રજૂ કરવામાં આવ્યો છે સૌપ્રથમ તો આપણે જે ફર્સ્ટ કઈ ભાષાનો ઉપયોગ થયેલો છે કેન યુ ઇન્સ્ટોલ લવ જે રીડ છે ટૂંકમાં પાર્ટ છે તેમની અંદર કઈ ભાષાનો ઉપયોગ થયેલો છે તો એમના માટેનો પ્રથમ આપણે સેન્ટેન્સ લખ્યું છે કે ધીસ રીડ ઇઝ ફૂલ ઓફ કમ્પ્યુટર રિલેટેડ ટેકનિકલ વર્ડ્સ એટલે કે આ પાઠની અંદર આ રીડની અંદર ઇઝ ફૂલ ઓફ કમ્પ્યુટર રિલેટેડ એટલે કે સંબંધિત ટેકનિકલ વર્ડ્સ આની આ પાઠની અંદર કમ્પ્યુટરને લગતા મોટા ભાગના જે શબ્દો છે એમનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યાર પછી હશે કોનો રોલ છે એ આપવામાં આવ્યો છે ધ રોલ ઓફ કસ્ટમર એટલે કે જે ગ્રાહક છે એમનો રોલ છે કોના માટેનો છે તો એ અ હર્ટ પર્સન હર્ટ એટલે કે ઘાયલ અમુક દુઃખી વ્યક્તિ છે હુ વોન્ટ્સ જે ઈચ્છે છે ટુ બી નોર્મલ અગેન નોર્મલ એટલે કે સામાન્ય અગેન એટલે ફરીથી આની અંદર એક એવો કસ્ટમર ગ્રાહક છે જે હર્ટ એટલે કે ઘાયલ થયેલો વ્યક્તિ છે ટૂંકમાં પ્રેમની અંદર ઘાયલ થયેલો છે અને તે ફરીથી નોર્મલ થવા માંગે છે સામાન્ય વ્યક્તિ બનવા માંગે છે અને બીજો કોણ છે તો કે એન્ડ ધ કસ્ટમર રેપ્રેઝેન્ટેટિવ અને ગ્રાહકને સેવા પૂરી પાડનાર જે પ્રતિનિધિ છે હુ ઇઝ કન્સલ્ટિંગ એટલે કે સલાહ આપે છે કન્સલ્ટિંગ હિમ એટલે કે તેમનો સલાહકાર છે રેપ્રેઝેન્ટ ઇઝ ધ સાયકોલોજિસ્ટ ઓર કન્સલ્ટન્ટ આજે રેપ્રેઝેન્ટ એટલે કે પ્રતિનિધિ છે ઇઝ ધ સાયકોલોજિસ્ટ એટલે કે મનોચિકિત્સક છે ઓર અ કન્સલ્ટન્ટ અને એ સલાહકાર પણ છે ગિવિંગ હિમ કન્સલ્ટિંગ ઓર ટ્રીટમેન્ટ તેમને સલાહ આપે છે અને તેમનો ઉપચાર કરે છે મિત્રો ઉપર અર્થ લખતી નથી પરંતુ તમારે જરૂરિયાત હોય તો તમે ચોક્કસપણે લગતા જજો કન્સલ્ટિંગ એટલે કન્સલ્ટન્સી એટલે કે તેમને સલાહ આપે છે અને તેમનો ટ્રીટમેન્ટ એટલે કે ઉપચાર કરે છે ત્યાર પછી છે અ હ્યુમન્સ હાર્ટ
માણસ નું જે હૃદય છે તે અર્થ કમ્બાઈન્ડ કમ્બાઈન્ડ એટલે કે તેમનું જોડાણ છે ફીલિંગ એન્ડ ઇમોશન્સ ઓફ અ હ્યુમન બીંગ આર મેન્શન્ડ એઝ ધ ઓપરેટિંગ સિસ્ટમ ઇન ધીસ ચેપ્ટર અને આ ચેપ્ટર ની અંદર જે માણસ ની લાગણીઓ છે તેમને કોની સાથે મેન્શન્ડ એટલે કે સરખાવવામાં આવી છે કોની સાથે સરખાવવામાં આવી છે તો કે ઓપરેટિંગ સિસ્ટમ ની સાથે એમની ઉપમા આપવામાં આવી છે ટૂંકમાં કમ્પ્યુટર ની ભાષા છે આ માટે જે માણસ ની જે લાગણીઓ છે ફિલિંગ્સ અને તેમની ઇમોશન્સ એટલે કે જે માનસિક લાગણી છે તેમને ઓપરેટિંગ સિસ્ટમ ની સાથે સરખાવવામાં આવી છે લવ ઇઝ મેન્શન્ડ એઝ અ યુઝફુલ એન્ડ મોસ્ટ નીડેડ પ્રોગ્રામ લવ ની છે એ ઉપમા કોને આપવામાં આવી છે યુઝફુલ એટલે કે એકદમ ઉપયોગી એન્ડ અ મોસ્ટ નીડેડ પ્રોગ્રામ અને ખૂબ જ ઉપયોગી મોસ્ટ નીડેડ નીડ એટલે કે જરૂરિયાત હોવી વધારે પડતી જરૂરિયાત હોય એવા પ્રોગ્રામ સાથે સરખાવવામાં આવ્યો છે વિચ ઇઝ ટુ બી ઇન્સ્ટોલ્ડ ઓન ધ હાર્ટ કે જેમને આપણે હૃદય ઉપર પ્રસ્થાપિત કરવાનો છે પ્રોગ્રામ્સ રનિંગ પોઈન્ટ લખો પ્રોગ્રામ્સ રનિંગ નાવ આર હાલમાં જે પ્રોગ્રામ શરૂ છે તેમાં પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળના દુઃખો લવ એસ્ટીમ એટલે કે ખુદનું જે નિમ્ન વિચારો સ્વ અંગેના નિમ્ન વિચારો અને ગ્રજ એક્સ ગ્રજ એટલે કે દ્વેષ કે વેરભાવ એન્ડ રિસેન્ટમેન્ટ અને રિસેન્ટમેન્ટ એટલે કે ચીડ કે ગુચ્છો આર કરન્ટલી રનિંગ ઇન ધ હાર્ટ જે અત્યારમાં કરન્ટલી એટલે કે હાલમાં શરૂ છે રનિંગ ઇન ધ હાર્ટ હૃદયની અંદર હાલમાં શરૂ છે એવો પ્રોગ્રામ કયા કયા છે મિત્રો તો પાસ્ટ હાર્ટ લવ એસ્ટીમ ગ્રજ અને રિસેન્ટમેન્ટ આર કરન્ટલી રનિંગ ઇન ધ હાર્ટ એન્ડ ધે સીમ હવે બીજો જે પ્રશ્ન છે ડુ ધે સીમ વોટ ડુ ધે સીમ અને તે શું દર્શાવે તો ધે સીમ ટુ બી ધ રીઝન તે કારણ દર્શાવે છે ફોર સ્ટોપેજ ઓફ ધ લવ ઇન્સ્ટોલેશન ઓન ધ હાર્ટ હૃદયની ઉપર જે પ્રેમ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે તેમનું સ્ટોપેજ એટલે કે અટકાવવું જેમને તે અટકાવે છે આ તમામ પ્રોગ્રામ છે એ પ્રેમને ઇન્સ્ટોલ થતા અટકાવે છે આફ્ટર ધ પ્રોગ્રામ્સ લવ ઇટ્સ ત્યાર પછીનો જે ક્લુઝ છે એમના અંગેનો છે મિત્રો વિચ પ્રોગ્રામ્સ આર ઓટો ઇન્સ્ટોલ આફ્ટર લવ એક્સ ઇઝ ઇન્સ્ટોલ લવ છે ઇન્સ્ટોલ થઈ ગયા પછીનું કયા પ્રોગ્રામ એમના રીતે આવે છે તો કે આફ્ટર ધ પ્રોગ્રામ લવ એક્સ ઇઝ સક્સેસફુલી ઇન્સ્ટોલ જ્યારે લવ છે એ સક્સેસફુલી સફળતાપૂર્વક છે ઇન્સ્ટોલ થઈ જાય છે ત્યાર પછી ઇટ વિલ ઓટો ઇન્સ્ટોલ સમ નીડી પ્રોગ્રામ્સ નીડ એટલે જરૂરિયાત ભર્યા અમુક પ્રોગ્રામ છે એમની સાથે ઓટો ઇન્સ્ટોલ થાય છે એટલે કે આપમેળે ઇન્સ્ટોલ થાય છે લાઈક જેવા કે સ્માઇલ એક્સ ઇઝ વિલ અપગ્રેડ ધ વર્ઝન ઓફ ઇસ્ટીમ એક્સ જેમની અંદર સ્માઇલ છે એ એમની સાથે હારોહાર આવે છે વિલ અપગ્રેડ ધ વર્ઝન ઓફ ઇસ્ટીમ એક્સ એટલે કે આત્મ પોતાનું સ્વ વિશેના જે ઉચ્ચ ખ્યાલો છે તે ફ્રોમ લો ટુ હાઈ જે નિમ્ન છે એમાંથી હાઈ થઈ જાય છે ઊંચા થઈ જાય છે ઇટ વિલ ઓલ્સો ઇન્સ્ટોલ અને એમની સાથે કયા કયા આવે છે તો પીસ એટલે કે શાંતિ કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ વાંથ એટલે કે હુક પ્રોગ્રામ્સ અલોંગ વિથ ઇન્સ્ટોલિંગ આટલા પ્રોગ્રામ છે એમની સાથે ઇન્સ્ટોલ થઈ જાય છે કયા કયા તો કે પીસ કન્ટેન્ટમેન્ટ વાંથ સ્માઇલ અને ઇસ્ટીમેક્સ આ પાંચ પ્રોગ્રામ છે એ લવ ની સાથો સાથ ઇન્સ્ટોલ થાય છે આપમેળે આવે છે ટૂંકમાં ત્યાર પછીનો ક્લુઝ છે કે વોટ આર ધ રિક્વાયરમેન્ટ ફોર અપગ્રેડિંગ લવ એક્સ લવ છે અને અપગ્રેડ કરવા માટે શું કરવું પડે તો ફોર અપગ્રેડિંગ ધ પ્રોગ્રામ લવ એક્સ એટલે કે લવ ને છે એ અપગ્રેડ કરવા માટે યુ મસ્ટ કનેક્ટ ઇઝ સર્વર ફ્રોમ યોર હાર્ટ તેમની જે સેવા છે અને તમારા હૃદય સાથે જોડ્યા પછી ટુ અધર પીપલ્સ હાર્ટ અન્ય લોકોના હૃદય સાથે જોડવાનું છે અને ત્યાર પછીનું છે કે વોટ ઇઝ ધ એરર મેસેજ વાઇલ ઇન્સ્ટોલિંગ લવ એક્સ લવ છે ઇન્સ્ટોલ થતી વખતે શું એરર મેસેજ આવે છે તો કે વાઇલ ઇન્સ્ટોલિંગ લવ એક્સ લવ જ્યારે ઇન્સ્ટોલ થાય છે ત્યારે ધ એરર ઇઝ એટલે કે ભૂલ ભરેલો જે મેસેજ છે ઇઝ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ લવ નો જે પ્રોગ્રામ છે એ અન્યના હૃદય પર શરૂ થવા માટે એક્સટર્નલ હાર્ટ થ્રુ રન એટલે કે ચાલુ થઈ ગયો છે ટૂંકમાં બટ હેઝ નોટ એટ બીન રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ પરંતુ તમારા જે આંતરિક અંગભૂત ઘટકો છે તેમના પર શરૂ થયો નથી આવો ભૂલ ભરેલો મેસેજ આવે છે મિત્રો
સરસ મજાની નોન છે પ્રશ્નના આધારે તમારે ફક્ત પ્રશ્નના જવાબ આપવાના છે મે તમને કીધું કે વોચ ડાયલોગ ઇઝ પ્રેઝન્ટ ઇન ધીસ ચેપ્ટર આ ચેપ્ટર ની અંદર કોના વિશેનો ડાયલોગ છે તો કસ્ટમર અને કસ્ટમર રિપ્રેઝન્ટેટિવ બંનેનો છે કસ્ટમર એ શું છે તો એક હાર્ટ પર્સન છે જે ઘાયલ થયેલો વ્યક્તિ છે અને કસ્ટમર રિપ્રેઝન્ટેટિવ છે એ સાયકોલોજિસ્ટ છે અને કન્સલ્ટિંગ છે ટૂંકમાં સલાહકાર છે અને મનોચિકિત્સક છે ત્યાર પછી છે વોટ ઓલ ઇઝ ગિવન ટુ ધેમ એની અંદર બંને આવી ગયું વોટ આર ધ પ્રોગ્રામ્સ રનિંગ નાઉ એન્ડ વોટ ડુ ધે સીમ તો અત્યારે જે પ્રોગ્રામ શરૂ છે તેમની અંદર છે પાસ્ટ હર્ટ ત્યાર પછી લો એસ્ટીમ ગ્રજ અને રિસેન્ટમેન્ટ આ ચાર પ્રોગ્રામ શરૂ છે અને તે શું દર્શાવે છે તો એવું દર્શાવે છે કે લવ જે ઇન્સ્ટોલ થઈ રહ્યો છે તેમની ઉપર તેમને આ સ્ટોપેજ કરે છે એટલે ટૂંકમાં અટકાવે છે આવતા અવરોધે છે ત્યાર પછી છે 20 પ્રોગ્રામ્સ આર ઓટો ઇન્સ્ટોલ આફ્ટર લવ એપ્સ ઇન્સ્ટોલ લવ ઇન્સ્ટોલ થઈ ગયા પછી તેમની સાથે કયા કયા પ્રોગ્રામ હારોહારી ઇન્સ્ટોલ થાય છે તો આવે છે સ્માઇલ એસ્ટીમ પીચ કન્ટેન્ટમેન્ટ વાર્મથ આ પાંચ પ્રોગ્રામ છે એમની સાથે આવે છે શાંતિ સ્માઇલ અને કન્ટેન્ટમેન્ટ સંતોષ હૂફ અને સ્વ અંગેના ઉચ્ચ ખ્યાલો આ તમામ વસ્તુ છે એમની સાથે આવે છે ત્યાર પછી છે વોટ આર ધ રિક્વાયરમેન્ટ્સ ફોર અપગ્રેડિંગ લવ એપ્સ લવ છે એને અપગ્રેડ કરવા માટેની જરૂરિયાત છે માટે તો કે પોતાના હૃદયમાં જ્યારે લવ ઇન્સ્ટોલ થઈ જાય ત્યાર પછી તેમને અન્ય સાથે જોડવાથી વારંવાર છે કનેક્ટ કરવાથી છે એ અપગ્રેડ થતો રહે છે ત્યાર પછી છે કે એરર મેસેજ શું છે ભૂલ ભરેલો મેસેજ શું છે તો કે પોતે આ જે લવ છે એ બાહ્ય પ્રોગ્રામ છે ઉપર ચલો આ બેઝ પ્રોગ્રામ કહીએ ને જે બેઝ પ્રોગ્રામ છે અને તે આંતરિક અંગભૂત જે ઘટકો છે તેમના ઉપર પ્રસ્થાપિત થયો નથી આવો ભૂલ ભરેલો મેસેજ છે મિત્રો છ સકલુસ ને આધારે વ્યવસ્થિત રીતે તમે તમારી રીતે નોંધ લખી શકો છો આ નોંધ ને વળગી રહો એવું જરૂરી નથી તમે ક્લુઝ ને આધારે ક્લુઝ ને વળગી રહેવું ખૂબ જરૂરી છે જે ક્લુઝ આપેલા છે એમના આધારે જ તમે નોંધ લખજો અને તે રીતે તમારી રીતે પણ તમે લખી શકો છો આજના લેક્ચર ની અંદર એક નોંધ આપણે જોઈ હવે આગળના લેક્ચર ની અંદર બીજી નોંધ વિશે અભ્યાસ કરીશું.